વીજળી વગર પરેશાન થતા ખેડૂતો, સમસ્યા તો તમે અનેક વાર સાંભળી હશે, પરંતુ આજે વાત કરવી છે વીજળી ઉત્પન્ન કરતા ખેડૂતની. કદાચ વાત માનવામાં ન આવે તેવી વાત છે, પરંતુ જુઓ આ દ્રશ્યો. વીરપુરના ઉમરાળી ગામના સીમ વિસ્તારના અહીંયા થાય છે વીજળીની ખેતી. અહીં 12 વીઘા જમીનમાં વિશાળ 2 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. અહીં સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરાય છે, જેના નજીકના જે બેના સબ સ્ટેશન પર મોકલાય છે. આ સોલાર પ્લાન્ટમાં દરરોજ 1200 યુનિટ વીજળી જનરેટ થાય છે. એવરેજ 1 મહિનામાં 360,000 યુનિટની વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અહીં ઉત્પન્ન થતી વીજળીમાંથી ખેડૂતના આવકમાં અધિતન ફાયદો થાય છે. દર મહિને આશરે 15 લાખ રૂપિયાનો ફાયદો થતો હોવાની વાત પણ આ સોલાર પ્લાન્ટની ખેતી કરનાર દિલીપભાઈ મારકણાએ કરી હતી. અને વર્ષ દરમિયાન 1.25 કરોડથી વધુ રૂપિયાનો ફાયદો વીજળી ઉત્પન્ન કરી કરવામાં આવે છે. અહીં ઉત્પન્ન થતી વીજળી અનેક ગામોમાં પૂરી પાડી શકાય એટલા યુનિટ જનરેટ થાય છે. રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પાસેના ઉમરાળી ગામના સીમમાં દિલીપભાઈએ પોતાની 12 વીઘા જેટલી જમીનમાં આ પ્લાન્ટ આશરે 2 વર્ષ પહેલા સ્થાપ્યો હતો. આ પ્લાન્ટ 10 કરોડના રૂપિયે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં 3600 જેટલી સોલાર પેનલ લાગેલી છે. અહીંયા 2 એન્જિનિયર સહિત 5 લોકોનો સ્ટાફ કામ કરે છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ મોટો હોવા છતાં નહીવત લોકો પર જ ચાલે છે. આ પ્લાન્ટમાં વીજળીનું સારું ઉત્પાદન મળી રહે એટલા માટે દર દિવસે પેનલોને વોશિંગ કરવામાં આવે છે. અહીંયા રોકાણકારને બિલકુલ સમય આપવો પડતો નથી. ઉપરાંત આ સોલાર પ્લાન્ટમાં વેરેન્ટેજ પણ નહીવત છે. આ પ્લાન્ટમાં અલગ અલગ 2 ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે. આ સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી નજીકના સબ સ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે. સાથે જ સોલાર પ્લાન્ટ ઉભા કર્યા બાદ ખેડૂતો જમીન નીચે શાકભાજી, ફૂલ જેવા પાકો પણ લઈ શકે છે, એટલે બંને તરફ ફાયદો થાય છે. ત્યારે આ પ્લાન્ટ સ્થાપનાર ખેડૂતે પણ કહ્યું હતું, સોલાર પ્લાન્ટથી અનેક ફાયદાઓ થયા છે. એક તરફ સરકાર કોલસામાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને વીજળી ઉત્પન્ન કરે છે, તો બીજી તરફ કેટલાક રોકાણકારો પોતે રૂપિયા રોકીને વીજળી ઉત્પાદન કરવા તૈયાર છે. આવા સમયે સરકારે સોલાર પ્લાન્ટ માટેની સબસિડી બંધ કરી દીધી છે. અત્યારે જો સબસિડી સરકાર ચાલુ કરે તો બધાને ફાયદો થઈ શકે તેમ છે, તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. મેં જે સોલાર પ્લાન્ટ લગાવ્યો છે એ મારી ખેતીની જમીન 12 વીઘા જમીન છે, જેની અંદર 3600 પેનલો લગાવેલી છે. અને એ પેનલો અમારો 2 મેગાવોટનું પાવર જનરેશન આવે છે, જેની અંદર જે 12 કલાકના જનરેશનની અંદર અમારે અત્યારે 12000 યુનિટની સમથિંગમાં જનરેશન આવે છે. આમ જોવા જઈએ તો મારે જે આ પ્રોજેક્ટ છે એ કેપ્ટિવ પ્રોજેક્ટ છે, જેની અંદર 12000 યુનિટ એટલે અમારે તો 5 રૂપિયા મુજબ કેલ્ક્યુલેશન કરીએ ત્યારે મારે માસિક એટલે મહિનાનો 12-15 લાખ રૂપિયાનું પાવર જનરેશન થાય છે. વર્ષે જોવા જઈએ તો કેટલો જનરેશન તમે કરી શકો? એ આપણે જોઈએ છીએ કે મહિને 12-15 લાખ રૂપિયાનું ફાયદો થાય છે, તો વાર્ષિક જોઈએ તો આપણે 2 કરોડ રૂપિયાનો ફાયદો થાય. સબસિડી જે આજે ગુજરાત સરકારશ્રીએ જે સબસિડી બંધ કરી દીધી છે, ઘણા ખેડૂતોએ આ રીતના પ્રોજેક્ટ રજીસ્ટર કર્યા હતા, જે ગવર્મેન્ટ અને પાવર વેચવા માટે પીપીએની કન્ડિશનમાં જે એગ્રીમેન્ટ બી થઈ ગયા હતા. મારે બી હતો, મેં આપણે અમરેલી જિલ્લાના ઉજડા ગામે નાના ભાયાવદરનો સર્વે નંબર હતો, ત્યાં મારો પ્રોજેક્ટ 8 મેગાવોટનો પ્રોજેક્ટ હતો, જે સરકારશ્રીને પાવર વેચવાના પીપીએ બી થઈ ગયા હતા. પણ એની જે પોલિસી આજે સબસિડીની પોલિસી એ લોકોએ બંધ કરી, જેના કારણે વાયેબલ કરવું મુશ્કેલ થાય એવું હતું, એટલે મેં પ્રોજેક્ટ ઊભો રાખી દીધો. જો મારું કહેવાનો હેતુ એવું છે, સરકાર આ સબસિડીની સહાય આપે તો નાના ખેડૂતો જે છે એ આ પાવર જનરેશન સારી રીતે કરી અને સરકારને જ હેલ્પ કરવાના છે, સરકારને જ પાવર વેચવાના છે. જ્યારે આપણે જોઈએ છીએ અત્યારે હાલની તકે પાવરનું ખૂબ જરૂરિયાત છે, પાવરની ઘટ છે, એ પાવરની ઘટ છે એ પૂરતી થઈ જાય અને ખેડૂતોને નાના એકમવાળાને નાના મોટો ફાયદો થાય. અને સોલાર એટલે આપણે સમજીએ છીએ કે ગ્રીન એનર્જી છે, જેનાથી પોલ્યુશનને કોઈ નુકસાન નથી થતું અને વાતાવરણને કોઈ નુકસાન નથી થતું, તો આવી એનર્જી માટે આપણે ફાયદાકારક છે. આજે આપણે જોઈએ છીએ પોલ્યુશનનો મોટો ઇસ્યુ છે, ત્યારે આવું જનરેશન છે તો આપણા ભારતીયો માટે, નાગરિકો માટે, બધા માટે ફાયદાકારક છે અને આનાથી પોલ્યુશનનું બી નુકસાન નથી થતું, બચાવ થાય છે આપણને. મારું નામ બિપિન ગોવિંદભાઈ ચાવડા છે, મારું ગામ ધોળીધર છે. આ સોલાર પ્લાન્ટમાં હું અંબિત એનર્જી સોલાર ઇન્સ્ટોલેશન કરે છે,
તેનો સુપરવાઇઝર છું અહીંયા, જે પ્લાન્ટ હોય સંભાળું છું. પ્લાન્ટને લઈને શું કહેશો, પ્લાન્ટમાં શું શું ફાયદો થાય, કેટલી સોલાર પેનલ લગાવવામાં આવી છે, કેટલી રોજની વીજળી જનરેટ કરવામાં આવે? પ્લાન્ટમાં 3600 પેનલ લગાડેલી છે અને રોજના 11,000-12,000 જેવું જનરેશન થાય છે, એટલો બેનિફિટ રહે છે. શું કહેશો આ પ્લાન્ટને લઈને શું કહેશો? પ્લાન્ટમાં અત્યારે તો નોર્મલી વેધર જેવું છે, એટલે 10,000 જેવું જનરેશન થાય છે કાયમીનું. બટ આની નીચે આપણે ખેતી પણ કરી શકીએ છીએ, નાનું એવું ગ્રીન હાઉસની જરૂર નથી. પહેલાં લોકો શું કે ગ્રીન હાઉસ કરતા તો નીચે ખેતી કરી શકતા, તો આમાં જે ઓછા તડકે વસ્તુ થતી હોય તે નીચે આપણે ખેતી કરી શકીએ છીએ, એટલે આપણે એ બેનિફિટ બીજો મળે છે. એનું ઉત્પાદન થઈને ક્યાં વીજળી મોકલું? ઉત્પાદન અમે અહીંયા AC to DC કરીને ઉમરાળીનું સબસ્ટેશન છે 66 કે એ બાજુમાં, ત્યાં અમે મોકલીએ છીએ. ખેડૂતને તો એમ કહેવાનું કે આ એકવાર વસ્તુ તમે કરાવી લ્યો એટલે તમારી જમીન પણ સચવાઈ જાય, પણ બીજું કાંઈ કે જમીનમાં બીજા કોઈ પ્રકારની નુકસાન નથી થતું, અને બીજું બેનિફિટ કે નીચે તમે ખેતી પણ નોર્મલી વસ્તુ જે ઓછા તડકે થતી હોય ને ઓછી હાઇટવાળી હોય નાની એવી, તમે ખેતી પણ કરી શકો, એટલે બેનિફિટ બે જગ્યાએ મળે. BS90 ટીવી ન્યૂઝ સાથે ગૌરવ ગાજીપ્રા, વીરપુર.